ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું કાઠિયાવાડની ફેમસ દહીં તિખારી આ રેસીપી દિશાએ બનાવી છે તો કંઈક તો ટ્વિસ્ટ હોવાનો જ હા ફ્રેન્ડ્સ આની અંદર મેં સિંગદાણાનો ઉપયોગ કર્યો છે જેના કારણે સરસ મજાનો ક્રંચી ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ હું છું દિશા અને દિશા ડિલિશિયસ ડિસીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ફટાફટ આપણે દહીં તિખારી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો આપણે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દઈશું જો તમારા જોડે આવી કોઈ નોનસ્ટિક પેન ન હોય તો તમે તવે પણ લઈ શકો છો અહીંયા મેં અડધા કપ જેટલા સિંગ દાણા લીધા છે આ સિંગ દાણાને આપણે શેકી લઈશું આ સિંગદાણાને આપણે ક્યાં સુધી શેકવા એ પણ હું તમને કહીશ આ સિંગ દાણાને આપણે થોડી થોડી વાર પછી મિક્સ કરતા રહેવાનું છે આ સિંગદાણાનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું હવે આપણે ચેક કરી લઈએ કે આપણા સિંગદાણા બરાબર રીતે શેકાયા છે કે નહીં તો તે માટે આપણે સિંગદાણાને આ રીતે પ્રેસ કરીશું જો ઉપરનું પડ આ રીતે દૂર થઈ જાય તો સમજવું કે આપણા સિંગદાણા બરાબર રીતે શેકાઈ ગયા છે હવે આપણે એક પ્લેટ લઈશું હવે શેકેલા સિંગદાણાને આપણે પ્લેટમાં મૂકી દઈશું અને આ સિંગદાણાને ઠંડા કરી લઈશું હવે આપણે એક બાઉલ લઈશું અત્યારે મેં એકથી દોઢ કપ જેટલું દહીં લીધું છે અને તેને આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ દહી તિખારીમાં ખાંડનો ઉપયોગ નથી થતો હોતો પણ અત્યારે હું આનો ઉપયોગ કરીશ કેમ કે આનાથી સારી એવી મીઠાશ આવતી હોય છે અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ લીધી છે હવે આ દહીંને આપણે થોડું ફેટી લઈશું જેથી ખાંડ અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે જે સિંગદાણા શેક્યા હતા એ લઈશું અને તેને આપણે બે હાથ વડે આ રીતે પ્રેસ કરી અને જે ઉપરના ફોતરા છે એને આપણે દૂર કરી લઈશું હવે આ રીતે સિંગને પ્રેસ કરી બે ફાડ કરી દઈશું તો ફ્રેન્ડ સિંગ દાણાની બે ફાડ થઈ ગઈ છે હવે આપણે જે આ ફોતરા છે એને આપણે દૂર કરી લઈશું પ્લેટમાંથી બધા જ ફોતરા દૂર થઈ ગયા છે તમે એ જોઈ શકો છો હવે આપણે લસણને વાટી લઈશું અહીંયા મેં આઠથી દસ કળી જેટલું લસણ લીધું છે હવે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું હવે આપણે પાંચ ચમચી જેટલું મીઠું એડ કરીશું હં ફ્રેન્ડ્સ મીઠું એડ કરવાનું રીઝન એ છે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ વાટતા હોય ત્યારે જો થોડુંક મીઠું એડ કરશો તો એ વસ્તુ ફટાફટ વટાઈ જતી હોય છે હવે આ લસણને આપણે વાટી લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર અને લસણ બંનેની સારી એવી પેસ્ટ બને ત્યાં સુધી આપણે આને વાટી લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર અને લસણ બંનેની સારી એવી પેસ્ટ થઈ ગઈ છે હવે એક નોનસ્ટિક પેનને આપણે ગરમ કરવા મૂકીશું અને અહીંયા આપણે બહુ જ ઓછું તેલ લેવાનું છે બે ચમચી જેટલું તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું હવે આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું પાંચ ચમચી જેટલી હવે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું હવે આપણે જે તૈયાર કરી હતી લસણ અને મરચાંની પેસ્ટ તેને આપણે એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી જ રાખવાની છે બેથી ત્રણ મિનિટ આપણે લસણ અને મરચાંની પેસ્ટને તેલમાં આ રીતે ધીમા તાપે સાંતળી લઈશું અને હા ફ્રેન્ડ્સ હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કર્યો તો પહેલાં લાઇક કરી દો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લસણ અને મરચાંની પેસ્ટ તેલમાં સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે જે શેક્યા હતા સિંગદાણા એને આપણે એડ કરી દઈશું હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું સિંગદાણા ઉમેરવાથી દહીં તિખારીમાં સરસ મજાનો ક્રંચી ટેસ્ટ આવતો હોય છે જો તમને પસંદ ના હોય તો તમે એવોઇડ પણ આને કરી શકો છો અને ક્રન્ચી પસંદ હોય તો તમે આને એડ પણ કરી શકો છો અને હા ફ્રેન્ડ્સ જે આપણે શરૂઆતમાં તેલ એડ કર્યું હતું એ બહુ જ ઓછું એડ કરવાનું છે જો તમે વધારે એડ કરશો તો જે દહીંની તીખારી છે એની જે ઠીકનેસ છે એ વધારે પાતળી થઈ જતી હોય છે તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે હવે આપણે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરીશું આશરે પાંચ ચમચી જેટલું હવે એક ચમચી જેટલું આપણે ધાણા પાવડર એડ કરીશું હવે બરાબર રીતે મિક્સ કરી લઈશું જ્યારે આ રીતે તેલમાં બધા જ મસાલા સારી રીતે શેકાય છે ત્યારે તેની ફ્લેવર બહુ જ સરસ હોય છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી જ આપણે આની અંદર દહીં એડ કરીશું હવે જે ખાંડ સાથે મેં દહીં ફેટ્યું હતું એ એડ કરી દઈશ હવે આપણે આને ધીરે ધીરે મિક્સ કરી લઈશું જો તમે ફટાફટ આને મિક્સ કરશો તો ગરમ કઢાઈના કારણે આ દહીંની તીખારી થોડી પાતળી થઈ જતી હોય છે તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે હવે આપણે ઉપરથી થોડી કોથમીર સ્પ્રિન્કલ કરીશું હવે આને હું એક બાઉલમાં લઈ લઈશ અને હા ફ્રેન્ડ્સ આની જે ઠીકનેસ છે એ એકદમ પરફેક્ટ થઈ છે અને આની અંદર જે મેં સિંગદાણા એડ કર્યા છે એના કારણે બહુ જ સરસ મજાનો ક્રંચી ટેસ્ટ પણ આવતો હોય છે તો તમારા ઘરે આ રીતે દહીંની તીખારી ચોક્કસથી ટ્રાય કરો અને કેવી બની છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને સૌ કરતાં જ મારા મોંમાં પાણી આવી રહ્યું છે કે ક્યારે આનો હું ટેસ્ટ કરું તો ફ્રેન્ડ્સ ફાઇનલી તૈયાર છે દહીંની તીખારી અને એ પણ એક નવા ક્રંચી ટેસ્ટ સાથે હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી ટાટા